आसपास के गांवों में कोरोना वायरस की बढ़ती इस चेन को तोड़ने हेतु गणपत यूनिवर्सिटी के प्रेसिडेंट डॉक्टर गणपत भाई पटेल की प्रेरणा से, गुजरात सरकार के सहयोग से और यूनिवर्सिटी की टीम की अथाग मेहनत से अपनी सामाजिक जिम्मेदारी का निर्वहन करते हुए गणपत यूनिवर्सिटी ने 100 बेड का कोविड केयर सेंटर स्थापित किया है। आ फैसिलिटी थ्रू अमे जेटला गामडाओं में रहता अमारा जे नागरिक जनो छे एमने मफत सारवार मळी रहे एना माटेनी आखी व्यवस्था उभी करवामां आवी छे। गणपत यूनिवर्सिटीए गामे गामे बसो फेरवी दर्दीओने अहींया लावानी पण मफत सेवा चालू करी छे અને અમને ગર્વ છે કે અમારા આ પ્રયત્નથી ગામડાઓમાં અમારા 15 કિલોમીટર વિસ્તારમાં કોરોનાને અટકાવવામાં અમે સફળ થયા છીએ। અમે કટિબદ્ધ છીએ કે ગણપત યુનિવર્સિટી સોશિયલી રિસ્પોન્સિબલ યુનિવર્સિટી હોવાના કારણે આ મુહિમને જારી રાખશે અને હવે અમે અથક પ્રયત્ન કરીશું કે કોરોના પછી પણ અમારા ગ્રામ્ય વિસ્તારમાં અમારા બધા નાગરિકજનોને હોસ્પિટલની સેવા મળી રહે એના માટે અમે આગળ વધીશું। 64 એટલે કે 64 ગામડાઓમાં રહેતા અમારા ગામ્યજનોએ આ ફેસિલિટીનો ઉપયોગ કર્યો છે અને તંદુરસ્ત થયા છે। મને કહેતા આનંદ થાય છે કે સરકાર અમારી આ ઝુંબેશમાં ખરેખર અમને ખૂબ સહયોગ કરી રહી છે અને માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમારી મુલાકાત લીધી અને અમને પ્રોત્સાહન આપ્યું છે। યહાં કી ફ્રી ચિકિત્સા સેવા કે સાથ સાથ सभी तरह के टेस्ट भी पूरी तरह से फ्री में किए जाते हैं। इस सेंटर का लाभ लेते हुए इस क्षेत्र के आसपास के लगभग 65 गांवों के निवासी और उनके परिवार शुरुआती दिनों में ही समय पर फ्री निदान, फ्री टेस्ट एवं उचित समय पर ही फ्री उपचार शुरू करके अपने आप को, अपने परिवार को एवं अपने गांव वालों को इस महामारी के गंभीर संक्रमण से बचा पाए हैं। इस सेंटर की वजह से निश्चित रूप से गांवों के इन निवासियों को सही समय पर उचित इलाज कराने और तेजी से ठीक होने में मदद मिली है। खास करीने गामडानी प्रजा ने जारे फेमिली में कुटुंब में एक जना ने कोरोना थाय एटले पछी एक जुदा क्वारंटाइन रहेवानी कोई व्यवस्था नहीं होती एटले खास करीने आपणे ए व्यवस्था आपीए छीए कि जेनाथी ए व्यक्ति બીજા બધાને આખા ફેમિલીને કોરોના પોઝિટિવ ના કરી દે અને આપણે એને ક્વોરન્ટાઇન કરીએ જ્યાં સુધી એ નેગેટિવ ના આવે ત્યાં સુધી, એટલે આખી કુટુંબની સેફ્ટી વધી જાય છે। ત્યારે આ વાતની મારા ભારતીય ડૉક્ટરો જે અમેરિકામાં છે એ બધાને ખબર પડી એટલે બધાએ મને ઉપરથી ફોન કરીને કહ્યું કે અમે પણ તૈયાર છીએ સર, અમારા લાયક કંઈ કામકાજ હોય તો જણાવજો, એટલે આપણે ટેલિફોનિક સર્વિસ કન્સલ્ટિંગ શરૂ કરી દીધું કે બધા જ દર્દીઓને મેન્ટલી પછી ફિઝિકલી કોઈ પણ કન્સલ્ટિંગની જરૂર હોય તો ટેલિફોન ઉપર બધા જ મારા અમેરિકન ડૉક્ટરો જે ભારતીય અમેરિકન ડૉક્ટરો રોજના એક એક 2 કલાક સમય આપી પોતાનો અને ફ્રી કન્સલ્ટિંગ સર્વિસ આપી રહ્યા છે। હવે આ 2-3 દિવસથી જ્યારે કોરોના ઓછું થવા માંડ્યું છે ત્યારે ડૉક્ટરો બીજી બીમારીઓ માટે પણ કન્સલ્ટિંગ આપી રહ્યા છે, એટલે આ આપણી હોસ્પિટલ એક પરમનન્ટ હોસ્પિટલ પણ થઈ ગઈ। આ હોસ્પિટલ અમે શરૂ કરી આજે 100 બેડની છે, 150 કરવી છે, બસ 150 કરવી છે। એમાં આપણા કલેક્ટર શ્રી HK પટેલ, આપણા નીતિનભાઈ ચુડાસમા સાહેબ, શ્રીમતી શાંતાબેન બધા તરફથી પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે, એ બદલ હું એ લોકોનો પણ સર્વેનો હું ખૂબ ખૂબ આભારી છું યુનિવર્સિટી તરફથી અને એક સમાજસેવક તરફથી। इस सुविधा से गांवों में तेजी से फैल रहे कोरोना वायरस के संक्रमण की चेन को तोड़ने में अत्यंत महत्वपूर्ण सफलता मिल रही है। यहां पर उपलब्ध फ्री सेवाएं, अनुभवी डॉक्टरों द्वारा OPD, RT-PCR, ब्लड तथा अन्य जरूरी टेस्ट्स, सभी दवाइयां, आइसोलेशन के लिए दाखिला, दाखिल दर्दियों के लिए पौष्टिक आहार, मेडिकल ऑक्सीजन,
એમ્બ્યુલન્સ સર્વિસ, પોસ્ટ ટ્રીટમેન્ટ કન્સલ્ટેશન. હાલ હી મેં ગણપત યુનિવર્સિટી દ્વારા યુએસએ મેં સ્થિત NRI ઓર વિશેષજ્ઞ ડોક્ટરોં કી સહાયતા સે ફ્રી વિડિયો કાઉન્સિલિંગ કી સેવા ભી શરૂ કી ગઈ હૈ, જિસકા લાભ ભારત કા હર કોઈ નાગરિક લે સકતા હૈ. યે સેન્ટર ઉસકે પ્રશિક્ષિત સ્વાસ્થ્ય કર્મીઓ કે સાથ આસપાસ કે ગાંવ કે નિવાસીઓ કી ફ્રી સેવા કરને હેતુ પ્રતિબદ્ધ હૈ.